રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ડ્રગ્સ સામેની લડાઈમાં વિપક્ષના લોકો સહયોગ નથી આપતા, વિપક્ષના લોકો સરકારને બદનામ કરવા કોઈ કસર છોડતા નથી. ડ્રગ્સના વિષયને લઈને વિપક્ષના લોકો સરકારને બદનામ કરે છે. માનવતાના ધર્મને અપનાવી દાનવો સામે અમારી લડાઈ ચાલુ રહેશે. ગુજરાત સરકારે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી છે. ડ્રગ્સના દૂષણ નાબૂદ કરવા ગુજરાત પોલીસનો વધુ એક પ્રયાસ છે. એન્ટી ડ્રગ્સ કેમ્પેન થકી ડ્રગ્સને નાબૂદ કરવાના પ્રયાસો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડીજીપી વિકાસ સહાય કાર્યક્રમમાં હાજર રહ્યા. રાજ્યના આઈપીએસ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. વિપક્ષના લોકો ભી આ લડાઈમાં સહયોગ આપવાની બદલે પોલિટિકલ પ્લેટફોર્મમાં ક્યાંક ને ક્યાંક આ ડ્રગ્સના વિષયને લઈને સરકારને બદનામ કરવાની કોઈ કસર છોડશે નહીં. પરંતુ અમે ભી નક્કી કરેલું કે માનવતાના આ સૌથી મોટા ધર્મને અપનાવીને દાનવોની સામે આ લડાઈ મજબૂતાઈથી લડશો અને ગુજરાત પોલીસ એમાં સંપૂર્ણ રીતે તૈયાર હતી. પહેલી બેઠકોમાં આ લડાઈ લડવા માટે સૌથી પહેલા જે પોલીસ ફોર્સ છે એ પોલીસ ફોર્સને આપણે આ વિષયની અંદર સેન્સિટાઇઝ કરવું પડે, તેમનું મોરલ બુસ્ટઅપ કરવું. મુખ્યમંત્રીશ્રી પાસે એક યોજના લઈને ગયા કે આપણે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી.